ગુડ મોર્નિંગ એવરી વન સાઈરમ જય શ્રી કૃષ્ણ ઇન ધી લાસ્ટ વિડીયોમાં આપણે થોડું ફિફ્થ ચેપ્ટરનું આપણે જોયું હતું રાઈટ મેં તમને હોમવર્ક માટે પણ આપ્યું હતું આઈ હોપ શું તમે એ પ્રોપર ચેપ્ટર અન્ડરસ્ટુડ હશો એન્ડ હોમવર્ક કમ્પ્લીટ હશો ઘણાએ મને હોમવર્ક મોકાયેલું નથી એક કે બે જણે જ મોકાયેલું છે બીજા બધાએ કોઈ મોકાયેલું નથી સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટિંગ ચેપ્ટર નંબર સિક્સ

From the point of view, their primary objective of profit, a sole proprietorship, jo she, partnership pan jo hai, and a company. The art form is business na, to e mainly you know, primary objective. First of all, you could prefer katata objective of profit. All these three forms can exploit the customer through the various means to get the profit. For example, providing low quality goods, charging high price, black marketing of goods, etc. through તો આપણે જોયું છે ફોર એક્ઝામ્પલ તરીકે કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટનો છે તો વેરેજ સ્ટેપ્સ એ લોકો એક્સપોર્ટેશન કરે છે કસ્ટમરનું કે બેટર ક્વોલિટી પ્રોવાઇડ નહીં કરે અને પ્રાઇસ પણ જે જે હાઈ લેલી બ્લેક માર્કેટિંગ કરે હોર્ડિંગ ગુડ્સ કરે બરાબર મિસલેનસ એડવર્ટાઇઝિંગ કરે છે તો એના લીધે કસ્ટમરનું શું થાય છે એક્સપોર્ટેશન થાય છે તો આ ત્રણ ફોર્મના લીધે છે એટલે કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટનો છે એના માટે થ્રુ ધી કોપરેટિવ સોસાયટી ઇઝ અ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇટ ડિફર્સ ફ્રોમ ધ અધર ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ડ્યુ ટુ ઇટ્સ અ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ કે આપણે જોયું છે કે સોલ પરપાર્ટનશીપ છે પાર્ટનરશિપ છે કંપની જે છે આ ત્રણ ઓર્ગેનાઇઝેશન કરતાં જે કો સોસાયટી છે તો એનું ફોર્મ જે છે એના કેમ કે સ્પેશિયલ એની આઈડેન્ટિટી છે ફોર ધી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે એટલા માટે એટલે આ અધર ફોર્મથી કંઈક ડિફરન્ટ જ છે વેરાયટીઝ છે એનામાં કોઓપરેટિવ સોસાયટીને આપણે ગુજરાતીમાં કહીએ તો સહકારી મંડળી શું કહેવાય સહકારી મંડળી માઇન્ડમાં થોડું વર્ડ તમને યાદ આવ્યું હશે કશે તમે વાંચ્યું હશે તમે બોર્ડ બરાબર તો આપણે સહકારી મંડળી એટલે કે આપણે જ્યારે સ્કૂલ આવીએ આપણી ત્યારે વચ્ચે નાંદરખા આવે છે રાઈટ તો એ તમે બોર્ડ વાંચ્યું હશે કે નાંદરખા સહકારી મંડળી એટલે કે નાંદરખા કોઓપરેટિવ સોસાયટી પૂઠ इन टू दी एक्जिक्यूशन द स्लोगन नो प्रोग्रेस विदाउट दी कॉर्पोरेशन के स्लोगन शू है कि नो प्रोग्रेस विधाउट कॉर्पोरेशन के कॉर्पोरेशन वगर कॉर्पोरेशन वगैरह ए प्रोग्रेस ए पॉसिबलज नहीं इट कम्स इन टू ईट बींग विध द ऑब्जेक्टिव ऑफ ईच फॉर ऑल एंड ऑल फोर ईच एन ऑब्जेक्टिव शू रो के इच फॉर ऑल एंड ऑल फोर ईच तो आप इंट्रोडक्शन है सो लेट्स दी मीनिंग ऑफ को ओपरेटिव सोसायटी

કે ઓબ્જેક્ટિવ શું છે કોપરેટિવ સોસાયટીનો કે ટુ પ્રમોટ ધી ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ ધી મેમ્બર્સ કે જે કોઓપરેટિવ સોસાયટીના મેમ્બર્સ છે કે જે મેમ્બરશીપ લીધેલી છે તો એનું ઇન્ટરેસ્ટ જે છે એ હમ કરવાનું નથી રાઈટ અને એ પોસિબલ છે તો કોર્પોરેશન અમોંગ ધી મેમ્બર્સ ઇન સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ ધ ડેફિનેશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ એઝ ફોલોઝ કોઓપરેટિવ સોસાયટી ડેફિનેશનમાં તમારે આ કરવાની છે એટલે તમને વન માર્ક્સ માટે પૂછાય તો આ ડેફિનેશન તમારે લખવાની છે કો સોસાયટી ઇઝ અ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇન વિચ ઇન્ડિવિજ્યુઅલ્સ ગેટ એસોસિએટેડ ફોર ધ અપફ્લિફ્ટ મેન ઓફ ધેર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓન ઇક્વલ બેઝિસ આમાં અપલિફ્ટ મેનનું મિનિંગ થાય છે રેઇઝ શું થાય છે રેઝ એટલે કોપરેટિવ સોસાયટી એવું બિઝનેસનું ઓર્ગેનાઇઝેશનનું ફોર્મ છે કે જે ઇન્ડિવિજઅલી રીતે નહીં બટ ઓલ ધી મેમ્બર્સની ઇકોનોમિક જે ઇન્ટરેસ્ટ જે છે બરાબર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ જે છે એને રેઝ કરવાનું છે ઓન ધ ઇક્વલ બેઝ પર સો વિધાઉટ પાર્શલિટી વિધાઉટ ડિસ્ક્રિમિનેશન વગર કોઈપણ કાસ્ટ કોઈપણ ગ્રીડ કોઈપણ ના આપણે નથી કરવાનું એટલે જેન્ડર વગર ઇક્વલ બેઝ પર તે તે લોકોના મેમ્બર્સનું કરવાનું છે

इंडिविज्युअल्स जॉइन इन दी कोपरेटिव सोसायटी ऑन द बेसि ऑफ इक्विटी के इक्वल बेस पर केॉल्टरी मीन्स के कोई जात कोई कॉर्शन वगर पता इच्छा अनुसार इच्छता होम्बर बनवु है एट्ले कि वोलंटरी पतानी मर्जी ये शू कर सके एसोसिएशन में पार्टीसिपेट कर सके मेम्बरशीप लई शकेन दी इक्वली ऑन द बेसि ऑफ इक्विटी सेकेंड इजी फॉर्मेशन प्रोसेस के तो कॉपरेटिव सोसायटी है इजी फॉर्मेट थी जाए एस्टाब्लिशमेंट थी जाए तो के आप जो फॉर्मेशन प्रोसेस ऑफ कॉपरेटिव सोसायटी इज इजीयर देन ऑफ दी कंपनी के कंपनी फॉर्म करता को ऑपरेटिव सोसायटी प्रोसेस एजी है मिनिम टेन मेंम्बर अ पर्सन जॉइन टुगेधर एंड गेट ईट रजिस्टर्ड विथ द रजिस्टर ऑफ कॉपरेटिव सोसायटी अंडर द को सोसायटी એક્ટ કે મિનિમમ મિનિમમ આપણે જોયું કે પાર્ટનરશીપમાં મિનિમમ ટુ પર્સન્સ જે છે એ રિક્વાયર છે બટ કોપરેટિવ સોસાયટીમાં મિનિમમ ટેન પર્સન જે છે એ ટેન પર્સન પણ જોઈન્ટ થઈને એ લોકો કોપરેટિવ સોસાયટી એક્ટમાં એ લોકો કોપરેટિવ સોસાયટી તરીકે એ રજીસ્ટર કરાવી શકે છે તો કોપરેટિવ સોસાયટી એક્ટ નાઇન્ટીન ટ્વેલ્વ કોપરેટિવ સોસાયટી એક્ટ નાઇન્ટીન ટ્વેલ્વના બેઝ પર એ લોકો મિનિમમ ટેન પર્સન્સને જોઈન થઈને પણ એ લોકો કોઓપરેટિવ સોસાયટી એ રજીસ્ટર કરાવી શકે છે એનું ફોર્મેશન કરાવી શકે છે વિથ રજીસ્ટ્રેશન ધ સોસાયટી ગેટ ધ સેપરેટ લીગલ આઈડેન્ટિટી કે જેવી રીતે આપણે કંપની રજીસ્ટર કરાવીએ તો એક એની સેપરેટ લીગલ આઇડેન્ટિટી થાય એવી રીતે સેમ કે આપણે રજિસ્ટર કરાવીએ તો કોઓપરેટિવ સોસાયટી પણ શું મળે છે એક સેપરેટ લીગલ આઈડેન્ટિટી સો સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇઝી ફોર્મેશન પ્રોસેસ કે કંપની ફોર્મમાં જે છે એ કંઈ બહુ મોટી પ્રોસેસ કરવાની કંપની ફોર્મના જેવી કે પ્રોસેસ કરવાની નથી બીકોઝ કે આપણે કંપની ફોર્મ કરીએ તો કંપની ક્યારે એસ્ટાબ્લિશમેન્ટ કરવાની છે એમાં કેટલા પર્સન્સ હશે એનો ઓબ્જેક્ટિવ શું છે બરાબર એ કયા કયા એની બધી દેટ મીન્સ કે પર્ટિક્યુલર ક્લોઝીસ જે છે એ બધું આવે છે અંદર રાઈટ અને એમાં કંપનીઝના આમાં આપણે જોઈશું કે કંપનીઝ ફોર્મ આપણે જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ કરીએ તેમાં મેમોરિડમ એસોસિએશન આર્ટિકલ ઓફ એસોસિએશન બરાબર એ આપણે આ ચેપ્ટરમાં જ વિડીયોમાં જોવાનું છે પણ લેટર ઓન તો કંપનીની જે પ્રોસીઝર છે એસ્ટાબ્લિશમેન્ટની એ થોડી ભારે છે હેવી છે થર્ડ પોઈન્ટ ઇક્વાલિટી ઓફ મેમ્બર મેમ્બર્સ હેવ ઇક્વલ રાઇટ એન્ડ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન ધી કોઓપરેટિવ ઓપરેટિવ સોસાયટી દેર ઇઝ નો ડિસ્ટિંક્શન્સ અમોંગ ધી મેમ્બર ડ્યુ ટુ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓર ફોર એની અધર રીઝન્સ કે આમાં જે છે એ કોપરેટિવ સોસાયટીમાં એ ઓલ ધ મેમ્બર્સનું એ ઇક્વલી ઓન ધ ઇક્વલ બેસિસ પર રેસ કરવાનું છે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ એટલે આમાં વિધાઉટ પાર્શિયાલિટી વગર કે કે એમ કે ને કે કેપિટલ જે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરે એને વધારે શું કહે કે વધારે એને બેટર સર્વિસ પ્રોવાઈડ કરવી કે ઓછી જે એમ કે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી એને ઓછી પ્રોવાઈડ કરવી તો એમાં એવું કંઈ જ નથી એટલે વિધાઉટ ડિસ્ક્રિમિનેશન બધા જ પીપલને મેમ્બર્સની ઇક્વલી ટ્રીટ કરવામાં આવે સો ઇક્વલિટી ઓફ મેમ્બર્સ થર્ડ સેપરેટ આઇડેન્ટિટી વિથ રજિસ્ટ્રેશન ધી કોપરેટિવ સોસાયટી ગેટ અ લીગલ સેપરેટ આઇડેન્ટિટી ફ્રોમ ઇટ્સ અ મેમ્બર એન્ટ્રી ઓર એક્ઝિટ ઓફ ધી મેમ્બર ડઝ નોટ અફેક્ટ ઓન ઇટ્સ એક્ઝિસ્ટન્સ કે સેપરેટ ઇગલ આઇડેન્ટિટી એટલે કે મિનિમમ ટેન પર્સન્ટ જોઈન થઈને પણ કો સોસાયટી એસ્ટાબ્લિશમેન્ટ કરી શકે છે આમાં એન્ટ્રી ને એક્ઝિસ્ટ જે છે એ ડઝન્ટ મેટર કોઈ આવે કે જાય એમાં કોઈ જેમ કે ડિફરન્સ પડતો નથી બિકોઝ કે આમાં મિનિમમ જે છે આપણે સ્ટાર્ટ કરીએ તો ટેન પર્સન્ટ થઈ છે બટ અનલિમિટ એની જે શું કે મેમ્બર્સની જે કેટલા મેમ્બર અંદર હોઈ શકે મેક્સિમમ જે છે એનો કોઈ જ રેશો નથી એટલે કે અનલિમિટેડ છે એટલે મેમ્બર્સ આમાં જોઈન થવા માટે અનલિમિટેડ છે જેમ પબ્લિક કંપની પ્રાઇવેટ કંપનીમાં લિમિટ થઈ જાય બટ આમાં કોઈ લિમિટ નથી એટલે કે પર્સન આવે કે જાય એન્ટ્રી ઓર એક્ઝિટ ડઝન્ટ મેટર ઇન ધી કોપરેટિવ સોસાયટી અને એ ઇફેક્ટ પડશે નહીં ફિફ્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બીકોઝ એમાંથી ટુ માર્ક્સમાં સેન્ટેન્સ જે છે એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે કે જે તમે બોર્ડમાં કરેલું છે હેન્ડલાઇન કરેલી છે કે કોપરેટિવ સોસાયટી ઇઝ અ કોલ આ ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી તો એ તમને સેન્ટેન્સ પૂછાઈ શકે આ કો સોસાયટી ઇઝ મેનેજ બાય ધી રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટેડ બાય ધી મેમ્બર્સ કે કો ઓપરેટિવ સોસાયટી કોણનું હેન્ડલ કરે છે તો એ જે એમ કે ઇલેક્શન કરે મેમ્બર્સનું અને જે રિપ્રેઝેન્ટેટીવ કે કોણ વર્ક કરે તો જે મેમ્બરે આ શું કે ઇલેક્ટેડ થાય તો એ મેમ્બર જે છે એનું મેનેજ કરે છે ઇન કંપની વોટિંગ રાઇટ ઇઝ પર શેર બટ ઇન ધી કોપરેટિવ સોસાયટી વોટિંગ રાઈટ ઇન

પર્સન એઝ પર ધી મેમ્બર એટલે કે એઝ પર ધી શેર નહીં આવશે કે જેટલા એની પાસે શેર હશે એટલા વોટિંગ નહીં કરી શકે બટ એઝ પર ધી મેમ્બર સિગ્નિફિકન્સ ઇઝ નોટ ટુ કેપિટલ બટ સિગ્નિફિકન્સ ઇઝ ગીવન ટુ ધી મેન ઇન ધી કો ઓપરેટિવ સોસાયટી કે આમાં જે છે એ કોઈ કેપિટલ જે છે કે પૈસાને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં નહીં આવે બટ કોને ઇમ્પોર્ટન્સ વધારે આપવામાં આવે છે માણસને મેન જે છે એ વધારે ઇમ્પોર્ટન્સ છે

એટલા માટે કોઓપરેટિવ સોસાયટી જે ઇઝ કોલ ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી અંડરલાઇન ટુ માર્ક્સ માટે કેટલા તમને એક્સપ્લેન કરવા માટે પૂછાઈ શકે સો આપણે કહીએ કે કોઓપરેટિવ સોસાયટી ઇઝ અ કોલ એઝ અ ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી ધેન મેઇન મોટિવ ઓફ મેઇન મોટિવ ઓફ સર્વિસીસ આપણે જોઈએ છે કે કોપરેટિવ સોસાયટી સોરી પાર્ટનરશીપ જે છે સોલ પ્રોપાઇડરશીપ જે છે કંપની જે છે એનું મેઇન મોટિવ શું છે ઓબ્જેક્ટિવ

અટેમ્સ ટુ રેઝ ધી લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ ધી મેમ્બર એન્ડ મેક ધેમ સેલ્ફ રિલાયન્ટ ફોર એક્ઝામ્પલ ધ એમ ઓફ કોઓપરેટિવ સોસાયટી ઇઝ ટુ પ્રોવાઈડ ધી ગુડ્સ ઓફ પ્રોપર ક્વોલિટી ઇન એટ અ ફેર પ્રાઇસીસમાં કે કો સોસાયટી જે છે એ મેમ્બર્સનું અપ્લિફમેન્ટ જે છે થ્રુ પ્રોવાઈડ દીધી સર્વિસીસ પ્રોવાઈડ કરીને એ લોકોની અપ્લિફમેન્ટ જે છે એ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ જે છે એ રેઝ કરે છે અને એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું કરે છે એકદમ ઇઝી કરે છે અને બેટર કરે છે અને મેક ધેમ સેલ્ફ રિલાયન્ટ આમાં આપેલું છે એક્ઝામ્પલ તરીકે શું કહે છે કે એ એક પ્રોપર ક્વોલિટીના ગુડ્સ આપે છે એટ અ રીઝનેબલ પ્રાઇઝિસમાં એટ અ ફેર પ્રાઇસીસમાં આપણે જેમ ફોર એક્ઝામ્પલ તરીકે તમને કહું કે આપણે એમ કે ને કે સંઘ કે કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી આપણે જ્યારે મેંગોની સિઝનમાં આપણે આવી રીતના લેવા જઈએ તો મેંગો પણ સારા મળે એન્ડ કેવા ફેર પ્રાઇઝીસમાં મળે તો એ કહેવાય છે એને કોપરેટિવ સોસાયટી સહકારી મંદિરી કે જેથી આપણે મેંગો પણ સારા ક્વોલિટીના મળે જાય અને આટલી પ્રાઇસ પણ કેવી હોય રીઝનેબલ હોય એટલે ફર્સ્ટ એ લોકોનું મોટિવ શું છે કે સર્વિસ પ્રોવાઈડ કરવાનો સો અન્ડરલાઇન મેઇન મોટિવ ઓફ સર્વિસીસ સેકેન્ડ ફેર ડિસ્ટ્રિબ્યુશન ઓફ પ્રોફિટ ઇન્સ્પાઈટ ઓફ મોટ ઓફ સર્વિસીસ ઇફ ધેર ઇઝ એક્સેસ ઓફ ઇન્કમ

કરે અમોંગ ધી મેમ્બર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરે છે રેસિડ્યુઅલ પ્રોફિટ ઇઝ યુટિલાઇઝ ફોર ધી વેલફેર ઓફ ધી મેમ્બર્સ ઓફ સોસાયટી અને બાકીનો જે બીજો પ્રોફિટ બચે છે થોડો રેસિડ્યુઅલ પ્રોફિટ એ સેમે યુટિલાઇઝ કરે છે ફોર ધી વેલફેર ઓફ ધી મેમ્બર ઓફ ધી સોસાયટી એટલે કે મેમ્બર્સના વેલફેર માટે જે છે એ યુઝ કરે છે એટલે કે જે એક્સેસ પ્રોફિટ બચી જાય એ મેમ્બર વચ્ચે અમોંગ મેમ્બર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરે એન્ડ બીજો જે પ્રોફિટ છે રેસીડલ પ્રોફિટ એ એઝ અ વેલફેર તરીકે યુઝ કરે છે ધેન લો પ્રાઇઝ ઓફ શેર એ લોકોના શેર આપણે જ્યારે પરચેઝ કરીએ છીએ તે કેવી પ્રાઇઝના છે લો પ્રાઇઝના પર્સન વિથ અ લો ઇન્કમ કેન પરચેસ શેર એન્ડ બીકમ ધી મેમ્બર ઓફ ધી સોસાયટી એઝ ધ પ્રાઇઝ ઓફ ધ શેર ઓફ કોટીવ સોસાયટી ઇઝ લો કે આપણે લો પ્રાઇઝિસમાં પણ એમ કહી કે આ શેર પરચેસ કરી ને કોપરેટિવ સોસાયટીમાં આપણે પાર્ટનરશીપ મેમ્બર્સ આપણે બની શકીએ છીએ લો પ્રાઇસે એટલે કે જેની કેપેસિટી નથી તે પણ એ લોકો લો પ્રાઇસ પર આ જે છે એ પરચેસ કરીને શેર એ મેમ્બરશીપ લઈ શકે છે એન્ડ કોપરેટિવ સોસાયટી એ પણ અનધર ઓપ્શન પ્રોવાઈડ કરે છે લાઈક ઇન્સ્ટોલમેશન ઇન્સ્ટોલેશન ફેસિલિટી એટલે કે હપ્તા આપણે કહીએ ને જેમાં આપણે લોન એઝ અ લોન તરીકે કોઈ બી જે ગુડ્સ બાય કરીએ છીએ ને આપણી ઇન્સ્ટોલેશન જે ફેસિલિટી આપણે મળતી હોય છે તો કો સોસાયટી જે છે કે જે જેમ કેપેસિટી નથી તો એ પર્સન્સ માટે ઇન્સ્ટોલેશન આ ફેસિલિટી પણ એ લોકો પ્રોવાઇડ કરે છે સમ સમટાઈમ ઇન્સ્ટોલેશન ફેસિલિટીઝ ઓલસો પ્રોવાઇડેડ ટુ ધી મેમ્બર ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ધી ફૂલ અમાઉન્ટ એટ અ વન્સ સો લો પ્રાઇઝ આપણે શેરને પરચેસ કરીને આપણે મેમ્બરશિપ કો ઓપરેટિવ સોસાયટીમાં લઈ શકીએ ધેન વોટિંગ રાઇટ પર મેમ્બર આપણે જોયું જ છે કે ઇચ કંપની ફોર્મમાં જે છે આપણે જેટલા આપણી પાસે શેર છે એટલા આપણે શેરથી આપણે મેમ્બર પ્રોવાઈડ કરીએ માની લો કે આપણી પાસે હન્ડ્રેડ શેર છે તો આપણે હન્ડ્રેડ એમ કે કે આપણી પાસે રાઇટ છે કે આપણે હન્ડ્રેડ ટાઈમ્સ વોટિંગ કરી શકીએ બટ કો ઓપરેટિવ સોસાયટીમાં આપણે આપણે મેમ્બર એક પર્સન એક જ છે લાઈક આપણું ઇલેક્શન હોય કે એક જ પર્સન જે છે એક જ વોટ કરી શકે તો કોપરેટિવ સોસાયટીમાં એ જ છે ઈચ મેમ્બર ઇઝ એન્ટાઇટેડ ટુ અ સિંગલ વોટ રિગાર્ડ લેસ ઓફ નંબર ઓફ ધી શેર્સ

મેમ્બર્સને અપીણ માટે એ લોકોનું ઇકોનોમી ઇન્ટરેસ્ટને રેસ કરવા માટે શું કરે છે કોન્ફરન્સ એન્ડ ટ્રેનિંગ સેશન જે છે એ પણ એ લોકો રાખે છે કે મેમ્બરનું જે નોલેજ જે છે એ રેસ કરવા માટે ધેન સેપરેટ ઇન્સ્ટિટ્યુશન ફ્રોમ ધી પોલિટિકલ એન્ડ રિલિજિયન મેમ્બરશીપ ઓફ કો સોસાયટી ઇઝ ઓપન ટુ ઓલ ધ ઇરિસ્પેક્ટિવ ઓફ રિલિજન કાસ્ટ એન્ડ જેન્ડર

ડિસ્ક્રિમિનેશન નથી એમાં એના એમાં કોઈ ફરક નહીં પડે એને એટલે આમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ શું હોય છે હોય જ નહીં એટલે પોતાની રીતે એક સેપરેટ ઇન્સ્ટિટ્યુશનના જેમ વર્કસ કરી શકે ધેન લાસ્ટ પોઈન્ટ અનરિસ્ટ્રિક્ટેડ નંબર ઓફ ધી મેમ્બર્સ ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓન ધી નંબર ઓફ મેમ્બર સો દેટ એઝ મેની પર્સન એઝ પોસિબલ કેન બીકમ મેમ્બર ઓફ સોસાયટી ફોર ધીસ ઇકોનોમી ઓફ કે આમાં આપણે જોઈએ કે યાદ રાખો કે મિનિમમ કો ઓપરેટિવ સોસાયટીમાં મેમ્બર્સ રિક્વાયર છે ટેન બટ મેક્સિમમ કેટલા હોવા જોઈએ કોઈ ડિસ્ટ્રિક્શન નથી એટલે કે મેક્સિમમ જેટલા હોય એટલા એટલા માટે કો ઓપરેટિવ સોસાયટીમાં જે મેમ્બર્સ એક્ઝિસ્ટ થાય કે એન્ટ્રી થાય એમાં કોઈ ફરક ના પડે એમાં ડઝન મેટર કોઈ થતું નથી એટલે કે રિસ્ટ અનરિસ્ટ્રિક્ટેડ નંબર ઓફ ધી મેમ્બર્સ કે જેટલા એ લોકો પોતાનું ઇકોનોમી અપલિફ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એ જોઈન થઈ શકે છે ઓકે ઇમ્પોર્ટન્ટ છે તમે ટુ ટાઈમ્સ વિડીયો જોઈ લેજો કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય યુ કેન કોલ મી ઓર મેસેજ મેન થેન્ક યુ